પાવી જેતપુર તાલુકામાં એપીએમસી માર્કેટમાં ગુજરાત રાજ્ય કર્મચારી મહાસંઘ નેજા હેઠળ અચોક્કસ મુદતની હડતાલમાં પાવી જેતપુર બોડેલી છોટાઉદેપુર તાલુકાના તમામ કર્મચારીઓ હાજર રહ્યા હતા. હડતાલની શરૂઆત કરતા પહેલા કાશ્મીરના પુલવામા જિલ્લામાં આતંકવાદી હુમલામાં શહીદ થયેલા વીર જવાનોને શ્રદ્ધાંજલિ અને મૌન પાળી અચોક્કસ મુદતની હડતાલની ચર્ચાની શરૂઆત કરી હતી. આ હડતાલમાં FHW, SIELTS, HV, ફાર્માસિસ્ટ, સ્ટાફ, નર્સ વગેરે કર્મચારી હાજર રહ્યા હતા. છોટાઉદેપુર જિલ્લા સહિત તમામ જિલ્લા પંચાયતના 35,000 કર્મચારીઓના 13 જેટલા પ્રશ્નોનું નિરાકરણ માટે કાળી પટ્ટી પેન ડાઉનની કામગીરી કરી માસિયલ જેવા કાર્યક્રમો કર્યા હતા, પરંતુ સરકાર તરફથી કોઈ પણ જાતનો પ્રતિઉત્તર ન મળતા હવે તેઓ અચોક્કસ મુદતની હડતાલ પર ઉતરી ગયા છે. તેમજ મુખ્યમંત્રીને 35,000 કર્મચારીઓએ પોસ્ટ કાર્ડ લખી પોતાના પડતર પ્રશ્નો માટે ધ્યાન દોર્યું હતું. તેમજ પોતાના મત વિસ્તારના ધારાસભ્ય અને સાંસદ સભ્યોને પણ રજૂઆત કરી હતી અને તેમ છતાં પ્રશ્નોનું નિરાકરણ નહીં આવે તો હડતાલ ચાલુ રાખવામાં આવશે અને તારીખ 18/2019 રોજ છોટાઉદેપુર ખાતે મહારેલી કાઢવાના છે એવું છોટાઉદેપુર જિલ્લાના આરોગ્ય વિભાગના પ્રમુખ જયેશ મોચીએ જણાવ્યું હતું. કરીને માસિયલ પર અમે ઉતરેલા, તેમ છતાં સરકારે અમારા જે પડતર પ્રશ્નો છે એનું નિરાકરણ નથી લાવેલ, તો હવે આજથી અમે અચોક્કસ મુદતની હડતાલ ઉપર ઉતરે છે. જ્યાં સુધી અમારા પડતર પ્રશ્નોનું નિરાકરણ નહીં આવે ત્યાં સુધી અમે આ હડતાલ પરથી પાછા આવવાના છીએ અને આ હડતાલ અમારી ચાલુ જ રહેશે. સહેજ દોલતી, આઝાદ ન્યૂઝ, પાવી જેતપુર.